કેનાલો ખોખલી બની ગઈ છે સતત બે દિવસમાં બે સ્થળોએ કેનાલમાંથી પાણી વહી નીકળ્યા ગુરુવારે ધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ તો શુક્રવારે દાત્રાણાથી વોવા ગામે પસાર થતી માઇનોર કેનાલ પરથી પાણી વહેતા થઈને ખેતરો સુધી પહોંચી ગયા હતા સાતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળમગ્ન થયા દાત્રણાથી વહવા ગામે પસાર થતી ઓવરફ્લો થતા ઉભા પાક પર પાણી ફરી વળ્યા પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ખેતરમાં પાણી ભરાઈ ગયા કેનાલ ઓવરફ્લો થતા જીરું ઘઉં એરડા વાવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયું પાંચથી વધુ ખેતરોમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટુ જેવો ગાઢ ગડાયો સાતલપુર રાધનપુર વિસ્તારમાં અવારનવાર કેનાલ ઓવરફ્લો થવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ ઘોર રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે હાલ આ કેનાલ ઓવરફ્લો થતાં પંદર વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એરંડા મકાઈ ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર નુકસાન તેઓને વેઠવું પડે છે માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે હાલ તો

રાજ્યમાં કડકરતી ઠંડી પડી રહી છે શિયાળાએ આક્રમણ કર્યું છે શનિવારથી ઠંડી ખેડૂતોના જીવ તેવી કરી છે જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે સત્યાવીસ જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને એકત્રીસ જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે માવઠાની અસર કચ્છ તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછું નહીં છોડે પંદર ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે જાનગીરમાં માર્થા જેવું સર્જન થવાની શક્યતા રહે છે બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે ડિસેમ્બર જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે તો બાર અને તેર ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં